અગ્નિકાંડ પછી જાગ્યું તંત્ર. અગ્નિકાંડ સુધી ઊંઘતી હતી શૈક્ષણિક સંસ્થાઓ. દુર્ઘટના ઘટી, તંત્ર એક્શનમાં આવ્યું. ફાયરની સુવિધાઓનો અભાવ હતો તેવા એકમો અને શૈક્ષણિક સંસ્થાઓને સીલ માર્યા. આ કાર્યવાહી પહેલા થવી જોઈતી હતી, જે અગ્નિકાંડની ઘટના પછી થઈ, અને કાર્યવાહી થઈ તે પણ સારી વાત છે. પરંતુ હવે અગ્નિકાંડ જેવી ઘટના ભૂલી જે શૈક્ષણિક સંસ્થાઓ અને એકમોને સીલ મારવામાં આવ્યા છે, તે સીલ ખોલવા માટે માંગ થઈ રહી છે. શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો તો માંગ કરી જ રહ્યા છે, પરંતુ હવે તેમના માનીતા નેતાઓ એટલે કે રાજકોટના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે રાજકોટના ધારાસભ્યો પણ ગાંધીનગર પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીને શાળાઓમાં લાગેલા સીલ ખોલવામાં આવે તેવી રજૂઆત કરી છે. અમારી રજૂઆત, જે ગેરકાયદેસર સ્કૂલ છે એને સીલ માર્યા એના માટેની નથી, એના ઉપર તો કડકમાં કડક કાર્યવાહી થશે જ. પરંતુ 22થી વધુ સ્કૂલો એવી છે કે જે 2-2 એકર 3-3 એકરના સંકુલમાં સ્કૂલ છે કે જેની પાસે BU સર્ટિફિકેટ છે, ફાયર NOC છે, કમ્પ્લીશન સર્ટિફિકેટ છે, એવી સ્કૂલ માટે રજૂઆત હતી ને એવી હોસ્પિટલો માટે રજૂઆત હતી. માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે કોઈ ગેરકાયદેસર રજૂઆત કરવા આવ્યા નથી. જે ગેરકાયદેસર બિલ્ડિંગ રાજકોટમાં છે, જેની પાસે ફાયર NOC નથી કે જેની પાસે BU સર્ટિફિકેટ નથી, એવી તમામ પ્રોપર્ટીને સીલ મારવાની છે. બહારે નેતાજી, હવે તમને વિદ્યાર્થીઓનું ભવિષ્ય દેખાય છે? રાજકોટ અગ્નિકાંડની ઘટના પહેલા ક્યાં ઊંઘતા હતા? શું 27 માસૂમોના જીવ ગયા તે ઘટના ફરી દોહરાવવા માંગો છો? શાળા કોલેજો અને હોસ્પિટલોમાં પૂરતી સુવિધા અને સાધનો હતા તો પછી તંત્રએ સીલ કેમ માર્યું હતું? નેતાઓની બેવડી નીતિ ભૂલી જઈએ તો આજે રાજકોટમાં પણ ધંધાર્થીઓ અને શાળા સંચાલકો કમિશનર ઓફિસ પહોંચ્યા હતા અને તંત્રએ મારેલા સીલ ખોલવામાં આવે તેમજ NOC અને BU પરમિશન માટે સમય આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. TRP નું જે કાંડભાઈનું છે એના માટે ખૂબ ચિંતિત અને શોકમગ્ન છીએ. પણ અત્યારે એક જ વસ્તુ છે કે કોઈ પણ પ્રોફેશન હોય, અમે તો કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશનમાંથી આવીએ છીએ, હું પ્રમુખ છું, તો અત્યારે એક જ લાગણી છે કે કોઈ પણ વસ્તુ હોય અમે પૂર્તતા કરવા તૈયાર છીએ. કોઈ પણ જાતની ફાયર સેફ્ટીમાં બાંધછોડ કરવા કોઈ પણ માગતા પણ નથી. પણ પછીથી આડેધડ જે નોટિસ આપ્યા વગર જે સીલ મારી દેવામાં આવે છે ને અચાનક એમ કે અત્યારે જ આપો, એ કઈ રીતે શક્ય બને? BU નોટિસના પેલું નોટિસ આપ્યા વગર BU માટે માંગ કરે છે અથવા તો એ બધું છે, તો એના માટે મિનિમમ 4-6 મહિનાનો સમય આપે. આ શાળા સંચાલકોને અત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય દેખાય છે તો પહેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તેઓ ચેડા કરી રહ્યા હતા તે દેખાતું નહોતું. કેમ ફાયર NOC અને BU પરમિશન લીધી નહોતી? શાળાઓમાં કેમ ફાયરના સાધનોનો અભાવ છે? સવાલો તો અહીં શાળા સંચાલકોની ભૂમિકા સામે પણ ઉઠી રહ્યા છે. તેવામાં સરકાર અને તંત્ર હવે લાપરવાહીને લઈને મારેલા સીલ ખોલવાની પરમિશન આપે છે કે પછી ફાયરના નિયમોનું પાલન થાય ત્યાં સુધી રાહ જુએ છે તે જોવું રહ્યું. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે શનિ મૈયડ, VTV ન્યૂઝ, રાજકોટ.